સ્થાયી સમિતિમાં આવેલા આવાસો બનાવવાના કામ મુદ્દે જ અમીબેન રાવતે પત્ર લખી અને રજૂઆત કરી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવેલા કામ અફોર્ડેબલ હાઉસિંગ વિભાગના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સયાજીપુરા ખાતે જે બનાવવામાં આવ્યો હોય ત્યારે તે બનાવવા માટે જ આપવામાં આવેલા ઇજાદારને કામ ન સોંપવાની માંગણી કરતો પત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લખવામાં આવ્યો છે. કાલે સ્થાયી સમિતિની મીટિંગમાં એજન્ડામાં સયાજીપુરા TP2 SP45 ખાતેનું એક કામ આવ્યું છે. વડોદરા શહેરમાં જે બી હાઉસિંગના પ્રોજેક્ટ આવ્યા છે, BHUPના પ્રોજેક્ટમાં તો 10-10 વર્ષ સુધી કામ પૂર્ણ નહીં થયા. સંજય નાયકર સરકાર નગર 8-8 વર્ષથી તોડેલા છે, કામ પૂર્ણ નથી થતા. એ જ રીતના ભાઈલી FP38 ખાતે એક કામ આપેલું ઇજારદાર મેસર્સ ગુપ્તા કન્સ્ટ્રક્શનને 2 વર્ષની ટાઈમ લિમિટ હતી, 22/6/2022 કામ એલોટ થયેલું, 12/6/2022 આ જ દિન સુધી એની એગ્રીમેન્ટ સુદ્ધા નથી થઈ. 10-10 નોટિસિસ આપવામાં આવી, DYMCA બી નોટિસ આપી, તેમ છતાં એ કામ શરૂ નથી થયું. તો એ જ ઇજારદારને બીજું કામ આપવાનું જે ટેન્ડરમાં ભલામણ, જે સ્થાયી સમિતિમાં ભલામણ આવી છે, એમાં અમે પત્ર લખીને ડિમાન્ડ કરીએ છીએ કે આ કામ નામંજૂર કરવું જોઈએ. આ જ ઇજારદારે કલાલી ખાતે જે આવાસો બાંધ્યા હતા, એ કલાલીના આવાસો બી ખૂબ ચર્ચામાં છે. એની જે ક્વોલિટી બાબતે ઇસ્યુ ઊભા થયા હતા એની બી ખૂબ ચર્ચાઓ છે. સાથે આ ઇજારદારને જે કામ આપવાની વાત થઈ રહી છે, તો આના અગાઉ આ છઠ્ઠા પ્રયત્નનું કામ છે. 5મા પ્રયત્નમાં જે કામ એલોટ કરવાનું હતું ત્યારે ક્લિયર નોંધ હતી કે જે ઇજારદાર છે અમદાવાદમાં ખૂબ ધીમી ગતિએ કામ કરે છે અને લાભાર્થીનો ફાળો વધારે છે. ત્યારે તો 27,000 રૂપિયાની આસપાસ ચોરસ મીટરનો ભાવ હતો, તો હવે તો 28,350 રૂપિયા ચોરસ મીટરનો ભાવ છે. ને લાભાર્થીને 5.5 લાખથી વધુ એક આવાસમાં એનું લાભાર્થીનું કોન્ટ્રીબ્યુશન હશે, અને એ પૈસા કોર્પોરેશન હવે ક્યાંથી લાવશે? લાભાર્થી પાસે લેવા તો યોગ્ય નથી દેખાતા, EWS2 કેટેગરી છે, તો એ પૈસા કોર્પોરેશન લાવશે ક્યાંથી? આ બધું જોતા આ કામ નામંજૂર કરી ને FP38 ભાઈલી ખાતે જે કામ ઇજારદારે નથી કર્યું એ બાબતે કાયદાકીય પગલાં લઈ તેમને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે આજે અમે પત્ર લખ્યો છે.